નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત એજ્યુ સફર પરિવારમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે બની રહ્યા છીએ રોજ કરંટ અફેર્સના અલગ અલગ મુદ્દાઓની આપણે ચર્ચા કરીએ છીએ. આજે પણ આપણે બહુ સરસ રીતના તારીખ 16-10 કરંટ ભણવાના છીએ. પણ આપણે કરંટ ભણીએ એ પહેલાં એક નાનકડી વાત મારે તમને કહેવી છે. એ છે વિદ્યાર્થી મિત્રો, તમે હજી પણ અમારી એજ્યુ સફર ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય અથવા ન કરી હોય અથવા પહેલી વખત આ વિડીયો લેક્ચર જોતા હોય તો પ્લીઝ એજ્યુ સફરની જે ચેનલ છે યુટ્યુબ, એને સબસ્ક્રાઈબ કરી દો. બાજુમાં એક નાનકડી બેલ જેવી નિશાની આવશે, એના ઉપર પણ ક્લિક કરી દો, જેથી કરીને આવનારા દરેક વિડીયો લેક્ચરની તમને નોટિફિકેશન મારફતે માહિતી મળતી રહે. ત્યાર પછી નાનકડી વાત કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો લેક્ચર જોવે છે પણ લાઈક કરતા નથી, તો હું તમારો ફ્રેન્ડ છું. તમારે વિડીયોને લાઈક કરવો જોઈએ જેથી કરીને મારો પણ ઉત્સાહ વધે, અમારી ટીમનો પણ ઉત્સાહ વધે અને બીજા વિદ્યાર્થીઓ સુધી વધારેમાં વધારે આ લેક્ચર પહોંચી શકે. અને નીચે કમેન્ટ તમારે જરૂરથી આપવાની છે. તો જોઈએ આજનું કરંટ અફેર્સ. આજે તારીખ છે 16-10-2018 મંગળવાર. જો આજે પહેલું આપણે દિન વિશેષની વાત કરીએ, એમાં છેલભાઈ દવેનો આજે જન્મદિવસ છે, તો છેલભાઈ દવે વિશે આપણે થોડી માહિતી મેળવી લઈએ. એમનો જન્મ 16-10, છેલભાઈ દવેનો જન્મ 16-10 આજના દિવસે થયો છે. અને એના મુખ્ય કાર્યો જોઈએ તો અહીંયા ફોટોગ્રાફ ઉપરથી તમે જોઈ શકો. પહેલાં અહીંયા છેલ્લો મુદ્દો લઈ લઈએ. ધાંગધ્રા રાજમાં એ લશ્કરી અધિકારી તરીકે કાર્ય કર્યું અને લાયન્સ ઓફ સૌરાષ્ટ્ર તરીકે છેલભાઈ દવે ઓળખાતા હતા. પછી મુખ્ય કાર્યો બીજા જોઈએ તો ગુજરાતમાં બુનિયાદી રીતે મૂલ્યાંકન કર્યું, બુનિયાદી શિક્ષણનું કાર્ય કર્યું છે, એના માટે ખૂબ સારું કાર્ય કર્યું. પછી ક્રાંતિકારીની રાષ્ટ્રીય ઘડતર કાળના ઘડવૈયા તરીકે છેલભાઈ દવેને ઓળખાય છે. કારણ કે એ જમાનામાં જ્યારે અંગ્રેજ વિરુદ્ધ કાર્યો કરવાના ચાલુ થયા ક્રાંતિકારીઓના, ત્યારે એમનું જે માનસ પરિવર્તન થવું જોઈએ એ એમના થોડા વિચારો, એનાથી બધા લોકો પ્રભાવિત હતા અંગ્રેજ વિરુદ્ધ વિચારના કારણે, તો એવું કહી શકીએ આપણે. પછી ક્રાંતિકારી સમાજમાં પરિવર્તક તરીકે પણ છેલભાઈ દવેએ કાર્ય કરેલું છે. તો આ ધોરણનું આપણે બેઝિક હિસ્ટ્રી જોઈએ. અહીંયા ફોટોગ્રાફ છે, તમે યાદ રાખી શકશો સરળતાથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ 16 ઓક્ટોબર, એટલે આજે બીજા જે આપણા ભરતનાટ્યમના ફેમસ આપણો ક્લાસિકલ ડાન્સ જે છે ભરતનાટ્યમ, એમના ડાન્સર છે હેમા માલિની, એમનો પણ જન્મદિવસ છે. અને એ ડાન્સર તો છે જ પણ સાથે સાથે રાજકીય વ્યક્તિ પણ છે, તો એનું પણ આપણે થોડીક ઉપરછલ્લી માહિતી મેળવી લઈએ. પહેલું તો છે પ્રખ્યાત ડાન્સર છે સેના, તો એવું પૂછાય તો ભરતનાટ્યમ સાથે સંકળાયેલા છે. આપણી ટેક્સ્ટબુકમાં પણ દસમા ધોરણની જે ટેક્સ્ટબુક છે એમાં સાંસ્કૃતિક વારસો, એમાં પણ એમનું નામ છે ભરતનાટ્યમ સાથે સંકળાયેલા છે હેમા માલિની. એમને પદ્મશ્રી એવોર્ડ મળેલો છે. જો અહીંયાથી પ્રશ્ન બની શકે કે કયો એવોર્ડ મળેલો છે, તો પદ્મશ્રી એવોર્ડ એટલે ગણમાન્ય વ્યક્તિ ગણી શકે. 2000 સાલમાં હેમા માલિનીને પદ્મશ્રી એવોર્ડ મળેલો છે. ત્યાર પછી 2003 અને 2009માં બે વખતે રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા. તો રાજ્યસભાના સાંસદમાં તમે સૌ જાણતા હશો કે રાષ્ટ્રપતિ, ભારતના જે પ્રેસિડેન્ટ છે, એ એવા 12 લોકોની નિમણૂક કરે જે અલગ અલગ ક્ષેત્રોમાં નિષ્ણાંત હોય. ફોર એક્ઝામ્પલ, કોઈ શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ સારું કાર્ય કર્યું હોય, કોઈ સેવાકીય પ્રવૃત્તિ ખૂબ સારી કરેલી હોય, અથવા કોઈ વિજ્ઞાનના ક્ષેત્રમાં. પછી સચિન તેંડુલકર, તમે જોયું રમતગમત, એ તો અપવાદ છે કે રમતગમતના ક્ષેત્રમાં પણ જો એ સરસ કાર્ય કર્યું હોય તો એમને રાજ્યસભાના સાંસદ તરીકે આપણા જે પ્રેસિડેન્ટ છે 12 સભ્યોની નિમણૂક કરી શકે છે. તો એવી રીતના બે વખત હેમા માલિની નિમણૂક થઈ છે અને 2014થી લોકસભાના સાંસદ તરીકે સેવા આપે છે મથુરા સીટ ઉપરથી. તો એ પણ થોડું તમારે જીકે ટાઈપ છે તો યાદ રાખવું. પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી, અહીંયા ફોટોગ્રાફ તમે જોવો છો, આવનારી દરેક એક્ઝામમાં એક કે બે પ્રશ્ન સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરથી પૂછાશે. શું કામ એવું આપણે કહી શકીએ? કારણ કે વિદ્યાર્થી મિત્રો, ગયા વર્ષનું તમે પેપર જોયું છે, જીએસટી બહુ લાઇમલાઇટમાં હતું, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, તો દરેક એક્ઝામમાં એકાદો પ્રશ્ન તો હતો જ. તો એવી રીતના આ વર્ષે ગુજરાતની સૌથી ઊંચી, આપણે તો વિશ્વની સૌથી ઊંચી ઇમારત કહી શકીએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનવા જઈ રહ્યું છે, એનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. તો એને રિલેટેડ કોઈ પણ ન્યૂઝ ચર્ચામાં હોય તો આપણે જરૂરથી ચર્ચા કરીશું. એક ભારત શ્રેષ્ઠ ભારત એક સૂત્ર છે, એના આધારે જે આપણી ગુજરાત સરકાર છે એ રાષ્ટ્રભક્તિ ધામ તરીકે નિર્માણ કરશે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું. તો એવો પણ પ્રશ્ન બની શકે કે ગુજરાત સરકાર દ્વારા નીચેનામાંથી કયા સ્મારકને રાષ્ટ્રભક્તિ ધામ તરીકે ગુજરાત સરકારે વિકસાવવાનો ઉદ્દેશ જાહેર કર્યો છે, તો સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો આ થોડું એના માટે જે કે છે. પછી એનું લોકાર્પણ ક્યારે થવાનું છે? તો 31 ઓક્ટોબરના રોજ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ એનું લોકાર્પણ કરવાના છે. એ પહેલા જો લોકાર્પણની પહેલા
एकता रथ यात्रा नु आयोजन करवामां आवशे समग्र गुजरात में। आ रथ फरशे अने जे सरदार पटेल साहेब जे आपणा प्रथम गृहमंत्री कही सके भारत सरकारना, एमना जीवन ने रिलेटेड अलग अलग मूल्यों एमने जे कार्य कर्युं छे संपूर्ण देशनु एकीकरण कर्युं, तो एक आखो रथमां एना बेनर हशे, पछी एलईडी लाइट हशे, एनाथी आखुं एनुं जीवन प्रदर्शन થાય એ રીતના આખા ગુજરાતમાં આ એકતા રથ યાત્રાનું આયોજન કરવાનું છે ગુજરાત સરકાર દ્વારા, તો એ પણ આપણા માટે થોડું અગત્યનું છે। પછી જે સાધુ બેટ છે નર્મદાની નજીક કેવડિયા કોલોની, નર્મદા નદીની નજીક, અને ત્યાં સાધુ બેટ ઉપર આ સ્ટેચ્યુ નિર્માણ થઈ રહ્યું છે, તો એમની નજીક આ બધા ગુજરાત સરકારે કાલે માહિતી આપી કે આટલા પ્રોજેક્ટ અમે ડેવલપ કરીશું, જેથી કરીને સરકારનો એવો આંકડો છે કે 15,000 પ્રવાસીઓ દરરોજ ત્યાં મુલાકાત લે, એટલે બહુ મોટું પ્રવાસન ધામ તરીકે ઓળખાય એવી રીતે એનો વિકાસ કરવામાં આવશે। તો એની નજીક અમે થોડા નામ લખ્યા છે અહીંયા સરકારની ઓફિશિયલ ન્યૂઝમાં છે, તો વેલી ઓફ ફ્લાવર, જેમ સિક્કિમમાં ગેંગટોક છે ત્યાં ફ્લાવર માટેનો એક ફ્લાવર શો છે, ઇન્ટરનેશનલ ફ્લાવર શો, એવી રીતના ગુજરાતમાં આપણે વેલી ઓફ ફ્લાવર સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં વિકસાવાશે, જ્યાં નેશનલ લેવલ બધા અલગ અલગ પ્રવાસીઓ આવશે અને એનો આનંદ લેશે। પછી બોટિંગની સુવિધા, તો જે સરદાર સરોવર ડેમ છે ત્યાં બોટિંગની સુવિધા પણ આપવામાં આવશે, સરકાર દ્વારા કરવામાં આવશે। પછી 3-સ્ટાર હોટેલ ફૂડ કોર્ટ બનાવવામાં આવશે, જેથી કરીને પ્રવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે। પછી બધી જ ભાષાઓ જાણતા હોય એવા ગુજરાત સરકાર દ્વારા ગાઈડની નિમણૂક કરવામાં આવશે, જેથી કરીને પ્રવાસી કોઈ પણ આવે તો એને આખા સરદાર પટેલ સાહેબ છે એના જીવન વિશે સંપૂર્ણ માહિતી મળતી રહે। પછી લાઇટ એન્ડ લેસર શો દ્વારા સરદાર પટેલ સાહેબનું આખું જીવન પ્રદર્શિત કરવામાં આવશે। તો આ ગુજરાત સરકારે આટલી ત્યાં બધી સુવિધાઓ કરવામાં આવશે એવું કાલે નોટિફિકેશનમાં હતું, તો આપણે ચર્ચા કરી લીધી। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણા જે પ્રવાસન મંત્રી છે ગણપતભાઈ વસાવા, એ હાલમાં જ તમિલનાડુની મુલાકાત લીધી, અહીંયા ફોટો પણ મેં આપેલો છે ગણપતભાઈ વસાવાનો, આપણા પ્રવાસન મંત્રી, એમણે તમિલનાડુની મુલાકાત લીધી અને ત્યાં તમિલનાડુના જે ચીફ મિનિસ્ટર છે સીએમ ઈ કે પલ્લાની સ્વામી અને જે તમિલનાડુના ગવર્નર છે બનવાલીલાલ પુરોહિત, આ બંનેને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આમંત્રણ આપવા માટે એણે તો ખાસ મુલાકાત લીધી, કારણ કે આખા ઇન્ડિયાના બધા જ રાજ્યોના મુખ્યમંત્રી અને ગવર્નરો આવશે જ્યારે એનું લોકાર્પણ થશે ત્યારે પીએમના હશે, તો એમની મુલાકાત લીધી છે તમિલનાડુની, તો એના ઉપરથી આપણે થોડું ધ્યાન રાખવાનું કે આવી રીતના છે। ત્યાર પછી તમિલનાડુનું નામ આવ્યું છે, તો સાથે સાથે આપણે રોજ કરંટ અફેર્સની સાથે જીકે શીખવાની કોશિશ કરીએ છીએ, જેથી કરીને આપણું ભૂગોળ બહુ સરળતાથી આપણે શીખી લઈએ, તો આપણે જોઈએ તમિલનાડુનું જીકે। તમિલનાડુનું મુખ્ય મથક છે એ છે ચેન્નઈ, જેમ આપણું ગાંધીનગર છે એવી રીતના કેપિટલ ચેન્નઈ છે તમિલનાડુનું। ટોટલ જિલ્લા 32 આવેલા છે, ગુજરાતથી એક જિલ્લો ઓછો છે, ગુજરાતમાં 33 જિલ્લા તમે સૌ જાણો છો। જે તમિલનાડુના સીએમ છે ઈ કે પલ્લાની સ્વામી, જો અહીંયા મેં ફોટોગ્રાફ આપેલો છે પલ્લાની સ્વામી સાહેબનો, પછી જે ગવર્નર છે એ છે બનવાલીલાલ પુરોહિત, એનો પણ અહીંયા ફોટોગ્રાફ આપેલો છે, તો એના સીએમ અને ગવર્નર ઉપરથી એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે, હમણાં જ રેલવેની એક્ઝામ ચાલે છે તેમાં ઘણા બધા આવા પ્રશ્ન પૂછાય છે કે આ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે, આ રાજ્યના ગવર્નર કોણ છે, તો એ આપણે થોડું ધ્યાન રાખવાનું। ત્યાર પછી તમિલનાડુ છે ત્યાં જે હાઈકોર્ટ છે એનું નામ છે મદ્રાસ હાઈકોર્ટ, કારણ કે જે ચેન્નઈ છે એનું જૂનું નામ જ મદ્રાસ હતું, તો એ પણ થોડું આપણે ધ્યાન રાખવાનું। ત્યાર પછી થોડું તમિલનાડુના જે અગત્યના પ્લેસ છે ભૂગોળને રિલેટેડ એની પણ આપણે સાથે સાથે ચર્ચા કરી લઈએ। ચેન્નઈ જે છે એનું જૂનું નામ મદ્રાસ છે, આગળ મેં વાત કરી એ પ્રમાણે, તો પૂછાઈ શકે એક્ઝામમાં કે ચેન્નઈનું જૂનું નામ શું છે, અથવા મદ્રાસ સ્ટેટ જે જૂનું હતું એ હાલમાં ક્યાં નામે ઓળખાય છે, ચેન્નઈ અથવા તમિલનાડુ। ત્યાર પછી ભારતની સૌ પ્રથમ મ્યુનિસિપાલિટી ચેન્નઈમાં ને ગણવામાં આવે છે, ચેન્નઈમાં સૌ પ્રથમ જે મ્યુનિસિપાલિટીનું ગઠન થયું ભારતમાં સૌ પ્રથમ, તો એ ચેન્નઈમાં થયું છે, જો આ એનો જે જોડણી છે પણ એક વખત એક્ઝામમાં પૂછાઈ ગયું છે તો તમારે ખાસ ધ્યાન રાખવું મ્યુનિસિપાલિટી। પછી ફિલ્મ ઉદ્યોગ, જે દક્ષિણ ભારતનો જે ફિલ્મ ઉદ્યોગ છે એ બહુ સરસ રીતના ચેન્નઈમાં ડેવલપ થયો છે, એનું સેન્ટર ગણી શકીએ આપણે। પછી કોડાઈ કેનાલ નામનું એક ગીરી મથક આવેલું છે તમિલનાડુમાં, તો એ પણ પૂછાઈ શકે કે કોડાઈ કેનાલ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલું છે, તો દક્ષિણ ભારતના કોઈ પણ રાજ્યના નામ મૂકેલા હોય, તમિલનાડુ મૂકેલું હોય, કર્ણાટક મૂકેલું હોય, કેરળ મૂકેલું હોય, આંધ્રપ્રદેશ મૂકેલું હોય, તો તમને ખબર હોય છે કે તમિલનાડુમાં આવે છે। ત્યાર પછી કોઈમ્બતુર, જો આ બહુ ફેમસ છે અને હાઈકોર્ટની ગયા વખતની એક્ઝામમાં પણ પૂછાઈ ગયું કે દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખાય છે, ઉત્તર ભારતનું માન્ચેસ્ટર કહે તો તમને ખબર હશે કાનપુર જે યુપીમાં આવેલું છે, અને ભારતનું માન્ચેસ્ટર કહે તો આપણું અમદાવાદ, તો આ ત્રણેય પ્રશ્ન તમારે ખાસ ધ્યાન રાખવાના, એકમાં જવાબ અમદાવાદ આવશે, ભારતનું કહે તો, ઉત્તર ભારતનું કહે તો કાનપુર, અને દક્ષિણ ભારતનું કહે તો મેં અહીંયા લખેલું જ છે કે દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર
એ કોઈમ્બતુર છે. પછી સુતરાઉ કાપડનું ખૂબ મોટું પ્રોડક્શન ત્યાં થાય છે, અગત્યનું કેન્દ્ર ગણી શકે દક્ષિણ ભારતનું, એટલે જ એમને માન્ચેસ્ટર કહેવામાં આવે છે. પછી કાંચીપુરમ દક્ષિણ ભારતનું કાશી તરીકે ઓળખાય છે. તો આના ઉપરથી પણ પ્રશ્ન બની શકે વિદ્યાર્થી મિત્રો કે નીચેનામાંથી કયું શહેર અથવા કયું ફેમસ મંદિર અથવા શહેર છે જેને દક્ષિણ ભારતનું કાશી તરીકે ઓળખાય. તો ઘણા બધા દક્ષિણ ભારતના નામ મૂકેલા હોય તો તમે આરામથી સમજી શકો એ રીતના આપણે ચર્ચા કરી. ત્યાર પછી કલ્પક્કમ જે ઓટોમેટિક પાવર સ્ટેશન આવેલું છે, અણુ મથક આવેલું છે જ્યાં ત્યાંથી આપણે એટોમિક એનર્જી પ્રોડક્શન કરીએ છીએ. તો કલ્પક્કમ ક્યાં રાજ્યમાં આવેલું છે એવો પણ પ્રશ્ન બની શકે, તો તમિલનાડુમાં તમારે ધ્યાન રાખવું. પછી અવાડી ટેન્કો અને ભારે વાહનોનું ઉત્પાદનનું કેન્દ્ર તરીકે જાણીતું છે અવાડી. પછી અડિયાર થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક છે. આ જીપીએસસી 2017નો પ્રશ્ન છે. 2017 હમણાં એક વર્ષ પહેલા ક્લાસ 1-2ની જે હમણાં આગલા રવિવારે જે પરીક્ષા છે, આગલા રવિવારે ક્લાસ 1-2ની એવી 2017માં જ્યારે એક્ઝામ લેવાની ગયા વર્ષે ત્યારે પ્રિલિમ્સનો ક્વેશ્ચન છે કે થિયોસોફિકલ સોસાયટીનું હેડક્વાર્ટર કયું છે. તો અડિયાર જે અડિયાર છે એ અત્યારે હાલમાં તમિલનાડુમાં આવેલું છે, તમારે થોડું ધ્યાન રાખવું. પછી પેરામ્બુર, પેરામ્બુર એ રેલવેના ડબ્બાના ઉત્પાદન માટે અગત્યનું સ્થળ છે, શહેર છે. પછી રાજીવ ગાંધી આપણા માનનીય ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, એમની હત્યા અહીંયા પેરામ્બુરમાં થઈ હતી. તો એના ઉપરથી પણ પ્રશ્ન બની શકે કે માનનીય રાજીવ ગાંધી જે આપણા ભૂતપૂર્વ પ્રાઇમ મિનિસ્ટર હતા એમની હત્યા નીચેનામાંથી કયા શહેરમાં થઈ. તો ઘણા બધા ઓપ્શન મૂક્યા હોય તો તમારે ખાસ ધ્યાન રાખવું કે પેરામ્બુર શહેર તમિલનાડુમાં એમની હત્યા થઈ હતી. પછી વિદ્યાર્થી મિત્રો અગત્યનું સ્થળ છે, મંદિર કહી શકે કે બૃહદેશ્વર મંદિર જે આપણી 10મા ધોરણની જે ટેક્સ્ટબુક છે સાંસ્કૃતિક વારસાના સ્થળો એમાં અમને ઉલ્લેખ છે, તાંજોરમાં આવેલું છે. તો અહીંયા મેં ફોટો પણ આપવાની કોશિશ કરી છે. એમની રચના કોણે કરી, તો રાજ પ્રથમ નામના જે રાજા હતા જે ચોલ વંશના હતા એ પણ આપણે ખાસ ધ્યાન રાખવું, કારણ કે બહુ ફેમસ મંદિર છે અને વિશ્વ વારસાના સ્થળમાં પણ એમને ગણતરી થાય છે. તો ચોલ વંશના એ રાજા હતા, એવો પણ પ્રશ્ન બની શકે કે રાજ પ્રથમ છે કયા વંશના રાજા હતા, પાંડે વંશ, ચોલ વંશ, આવા દક્ષિણ ભારતના વંશ મૂકેલા હોય તો ચોલ વંશના રાજા હતા અને તાંજોરમાં એમણે બૃહદેશ્વરનું મંદિર બનાવ્યું હતું. અહીંયા ફોટો પણ છે, તમે સરળતાથી યાદ રાખી શકો. ત્યાર પછી સિવાકાશી, બહુ ફેમસ નામ છે ફટાકડા ઉદ્યોગ માટે આખા ઇન્ડિયામાં બહુ મોટું નામ છે સિવાકાશી શહેરનું. દારૂગોળાના ઉત્પાદન અને દિવાસળીના ઉત્પાદન માટે બહુ જાણીતું નામ એટલે સિવાકાશી. ક્યાં આવેલું છે, તમિલનાડુમાં. ત્યાર પછી મીનાક્ષી મંદિર, એક ગોપુરમ ધરાવતું એક મંદિર છે. ગોપુરમ એટલે દક્ષિણ ભારતમાં બહુ ઊંચા દરવાજા બનાવવામાં જે આપણે મંદિરમાં એન્ટ્રી લઈએ, જો અહીંયા ફોટોમાં તમે જોઈ શકો છો એ ટાઈપનું એક કામ, કોતરણી કામ કરેલું ને એવું. આપણા 10મા ધોરણની જે ટેક્સ્ટબુક છે સાંસ્કૃતિક વારસો એમાં પણ પેલા 4 ચેપ્ટર છે એમાં આનો ઉલ્લેખ છે. ગોપુરમ વિશેનું આખું ચેપ્ટર આપેલું છે, એક ઇન્ફોર્મેશન માટે ચાર્ટ આપેલું છે. તો એ તમે થોડું જોજો કે ગોપુરમ એટલે દક્ષિણ ભારતમાં મંદિર બને તો એમનો જે દરવાજો એકદમ કલાત્મક રીતે કંડારીને બનાવવામાં આવે તો એને ગોપુરમ તરીકે ઓળખાય. તો એવું મંદિર છે મીનાક્ષી મંદિર જે પાંડ્ય વંશની જૂની રાજધાની હતી મદુરાઈ, ત્યાં આવેલું છે. તો મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે એવો પ્રશ્ન બને તો મદુરાઈમાં, જે પાંડ્ય વંશની જૂની રાજધાની પણ હતી. પછી નીલગીરીની પર્વતમાળા પણ બહુ જાણીતી છે તમિલનાડુમાં, જ્યાં ચાનું ખૂબ વધારે પ્રમાણમાં ઉત્પાદન થાય છે. પણ સાથે સાથે એ પણ આપણે ધ્યાન રાખવાનું કે પશ્ચિમ બંગાળ જે છે એમનું એક શહેર દાર્જિલિંગ, ત્યાં પણ ચાનું ખૂબ ઉત્પાદન થાય છે. તો એ પણ તમારે થોડું ધ્યાન રાખવાનું, એ પણ ચાના ઉત્પાદન માટે ફેમસ છે દાર્જિલિંગ. આસામ પણ જાણીતું છે. પછી ઇન્દિરા ગાંધી અભયારણ્ય, ગલ્ફ ઓફ મન્નાર નેશનલ પાર્ક, ગિંડી નેશનલ પાર્ક, મુંડન પુરિયા ટાઈગર રિઝર્વ અને મધુમલાઈ નેશનલ પાર્ક, આ થોડા જાણીતા એમના જે પણ અભયારણ્યો અને નેશનલ પાર્ક છે તમિલનાડુના એ અહીંયા મેં લખેલા છે. તો એ પણ તમે ધ્યાન રાખજો કે ઇન્દિરા ગાંધી અભયારણ્ય, ગલ્ફ ઓફ મન્નાર નેશનલ પાર્ક અને ગિંડી, જો આ આપણા માટે અગત્યનો છે કારણ કે નેશનલ પાર્ક છે એમાં સૌથી નાનો છે તો એ તમિલનાડુમાં આવેલો છે ગિંડી નેશનલ પાર્ક. તો એ તમારે થોડું જીકે રિલેટેડ અગત્યની માહિતી એ પણ તમે યાદ રાખજો. ત્યાર પછી અગત્યની સ્લાઇડ આપણે વિદ્યાર્થી જોઈએ તો સી વિઝિલ એપ, કાલે ચૂંટણી પંચે જાહેરાત કરી છે. તો સી વિઝિલ એપ છે એમાં સી નો મતલબ સિટીઝન થશે અને આ એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ છે જે આવનારી હમણાં અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી છે તો એ ચૂંટણીમાં નાગરિકોની જાગૃતિ ફેલાવવા માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે ચૂંટણી પંચ દ્વારા. તો આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે કે નીચેનામાંથી કઈ એપ્લિકેશન ચૂંટણી પંચે લોન્ચ કરી છે અથવા મતદારોને જાગૃતિ ફેલાવવા માટે નીચેનામાંથી કઈ એપ્લિકેશન અગત્યની છે, એવા કોઈ પણ અલગ અલગ શબ્દોની ફેરફાર કરીને પ્રશ્ન બનાવવામાં આવે તો તમને ખબર હોવી જોઈએ. સી વિઝિલ એપ્લિકેશન ગવર્મેન્ટની ઓફિશિયલ સાઇટથી આ માહિતી છે તો આપણે થોડું ધ્યાન રાખવાનું.
અહીંયા મેં નિર્વાચન આયોગનો ફોટોગ્રાફ પણ રાખ્યો છે, તો એ પણ તમે જોઈ શકો છો. ચૂંટણી પંચ એમનો ઉપયોગ શું થશે, જે આ સી વિલેજ એપ્લિકેશન છે એમનો ઉપયોગ શું છે એ આપણે જોઈએ. તો ચૂંટણીમાં થતી ગેરરીતિ અટકાવી, તમે સૌ જાણતા હશો કે ચૂંટણીમાં ઘણી બધી વખત બૂથ કેપ્ચરિંગ કરવામાં આવે, મતદાન જે કેન્દ્ર છે ત્યાં અસામાજિક તત્વો એમનાથી બૂથ કેપ્ચર કરી લે અને પછી ખોટી રીતના મતદાન કરવામાં આવે, તો આવી ગેરરીતિ અટકાવી. પછી મતદાર યાદી માટે ઉપયોગી છે, કોઈ વ્યક્તિનું મતદાર યાદીમાં નામ છે કે નહીં, પોતે મતદાન કરી શકે કે નહીં, અથવા મતદાન જે યાદી બને છે એમાં કોઈ ભૂલ હોય, એડ્રેસ ફેરફાર હોય, તો એ બધી ઉપયોગ આ એપ્લિકેશનના મારફતથી આપણે સરળતાથી કરી શકશું. પછી મતદાનમાં કોઈ ફરિયાદ હોય, કોઈ બૂથ કેપ્ચરની અથવા કોઈ એને સ્લીપ મળી નથી એવી કોઈ ફરિયાદ હોય, તો એના નિવારણ માટે પણ આ એપ્લિકેશન સી વિઝિલ એપ્લિકેશન જે ચૂંટણી પંચ દ્વારા ઉપયોગ કરવામાં આવશે એમાં બધી માહિતી આપી છે. ત્યાર પછી ચૂંટણી પંચની વાત કરી છે, તો સાથે સાથે બંધારણનો એક ટોપિક પણ આપણે વણી લઈએ અને એ પણ આપણું જીકે ઇમ્પ્રુવ કરીએ. કારણ કે એજ્યુ સફરના માધ્યમથી આપણે માત્ર કરંટ નથી ભણતા, કરંટ વિથ જીકે ભણી રહ્યા છે. તો જોઈએ ચૂંટણી પંચની બેઝિક ઇન્ફોર્મેશન સાથે સાથે આ લેક્ચરમાં લઈ લઈએ. ચૂંટણી પંચ અનુચ્છેદ નંબર 324-329માં એમની વાત કરવામાં આવી છે. ચૂંટણી પંચની સ્થાપના ક્યારે થઈ, તો 25 જાન્યુઆરી 1950માં એમની સ્થાપના થઈ. તો આ અગત્યનું છે, પૂછાઈ શકે કે ચૂંટણી પંચની સ્થાપના ક્યાં વર્ષે થઈ, 1947, 1948, 1950, 1951 એવા પ્રશ્નો હોય તો 1950માં ચૂંટણી પંચની સ્થાપના થઈ. ત્યાર પછી પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા, તો સુકુમાર સેન. આ પણ તમારે ખાસ ધ્યાન રાખવું, એમાંથી ઘણી બધી વખત એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે અને હજી પણ પૂછાઈ શકે. જે ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર હતા એ હતા સુકુમાર સેન. હાલમાં ચૂંટણી પંચની જે સંરચના છે એ પણ આપણે જોઈ લઈએ. પેલું છે, ચૂંટણી પંચમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર હોય અને બે અન્ય ચૂંટણી કમિશનર હશે. ટોટલ કેટલા સભ્ય છે, તો કે ટોટલ 3 સભ્યો ચૂંટણી કમિશનમાં હોય છે ચૂંટણી પંચમાં, અને દરેક સભ્યો બહુમતીથી નિર્ણય કરે છે. જો 3 સભ્ય છે એટલે ઓટોમેટિક 2 એક બાજુ થાય અને એક એના ફેવરમાં હોય કે ન હોય તો બહુમતી થઈ જાય, તો દરેક નિર્ણય ચૂંટણી પંચમાં બહુમતીથી લેવામાં આવે છે. ત્યાર પછી છે, મુખ્ય ચૂંટણી કમિશનરને મહાભિયોગની પ્રક્રિયા દ્વારા હટાવવામાં આવે છે. જેમ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવવામાં આવે, રાષ્ટ્રપતિને હટાવવામાં આવે, અથવા આપણે કહી શકીએ કે યુપીએસસીના અધ્યક્ષ અથવા એના સભ્યને હટાવવામાં આવે, એ બધાની જે પ્રક્રિયા છે એ સેમ પ્રક્રિયા છે, મહાભિયોગની પ્રક્રિયા દ્વારા હટાવવામાં આવે છે. આમના વિશે તમારે વધારે ડિટેલમાં માહિતી જોતી હોય, કારણ કે આ તો ઘણી બધી લાંબી સમજૂતી છે મહાભિયોગ, તો એમના મારા બંધારણના લેક્ચર છે. આપણા એજ્યુ સફરમાં પ્લેલિસ્ટ ખોલશો તમે, તો ત્યાં મેં આખો ચૂંટણી પંચ બહુ સરસ રીતના અથવા રાષ્ટ્રપતિને બધા અલગ અલગ મુદ્દા આપ્યા છે, એમાં મહાભિયોગની ચર્ચા કરી છે, તમે ત્યાંથી પણ સરળતાથી શીખી શકશો. ત્યાર પછી અન્ય ચૂંટણી કમિશનર છે, જો આ મુખ્ય ચૂંટણી કમિશનની આપણે વાત કરી બરાબર, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જે અન્ય બે ચૂંટણી કમિશનર છે એમને કઈ રીતના હટાવવાના, તો કે મુખ્ય ચૂંટણી કમિશનરની સલાહ દ્વારા રાષ્ટ્રપતિ હટાવે. તો આ મુદ્દો આપણા માટે અગત્યનો છે, કારણ કે અહીંયા આખી વાત અલગ છે અને ઉપર પણ અલગ છે. જે મુખ્ય છે એમને મહાભિયોગ દ્વારા અને અન્ય છે એમને રાષ્ટ્રપતિ હટાવે છે, તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી જે ચૂંટણી કમિશનર છે, મુખ્ય ચૂંટણી કમિશનર હોય એ અથવા અન્ય ચૂંટણી કમિશનર, એ રાજીનામું જે છે એ રાષ્ટ્રપતિને આપતા હોય છે. તો કોન્સ્ટેબલની, પીએસઆઈની કે એવી કોઈ પણ એક્ઝામ હોય તો એમાં આવા પ્રશ્ન ઘણી વખત તમે જોયેલા હશે કે આ અધિકારી છે રાજીનામું કોને આપે છે, એમને શપથ કોણ લેવડાવે છે. તો ખાસ ધ્યાન રાખવાનું કે ચૂંટણી પંચના જે સભ્યો છે એનું રાજીનામું રાષ્ટ્રપતિને આપે છે. ત્યાર પછી 61મો બંધારણીય સુધારો, એ આપણા માટે અગત્યનો છે. એમાં મતદાનની ઉંમર નક્કી કરવામાં આવી, પહેલા હતી 21 વર્ષ, તો આપણા માટે ખાસ ધ્યાન રાખવાનું પહેલા મતદાનની ઉંમર કેટલી હતી એવો પ્રશ્ન પૂછાય, તો 21, 22, 24 એવા ઓપ્શન મૂક્યા હોય તો 21 વર્ષ. અને ત્યાર પછી 61માં બંધારણીય સુધારા દ્વારા આ ઉંમરનો ફેરફાર કરવામાં આવ્યો અને 18 વર્ષ કરવામાં આવી. તમે સૌ જાણો છો, ઘણાએ તો મત આપેલો હશે કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં, તો એમનો 18 વર્ષ જેની ઉંમર થાય અને એ માનસિક રીતના અસ્વસ્થ કેમ ન હોય, અસક્ષમ ન હોય, તો એમને એ મતદાર બની શકે છે 18 વર્ષની ઉંમર પ્રમાણે. તો આ થોડુંક ધ્યાન રાખવાનું, કેટલામો સુધારો, 61મો સુધારો. ત્યાર પછી ચૂંટણી પંચના મુખ્ય કાર્યો, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા અને વિધાન પરિષદ, યાની કે સંસદ અને વિધાનમંડળ, આ બંનેની ચૂંટણી, પછી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ચૂંટણી પંચ દ્વારા થાય છે. ચૂંટણી પંચનું નામ છે એટલે તમને આ ખબર આવી જશે, પણ રાજ્યની ચૂંટણી કોણ કરે, રાજ્યમાં જે આપણે અલગ અલગ ગ્રામ પંચાયત હોય છે, એ બધી પંચાયતની ચૂંટણી કોણ કરે એવું પૂછાય, તો એમાં રાજ્ય ચૂંટણી પંચ કરે, એ તમારે ખાસ ધ્યાન રાખવું.
ત્યાર પછી મુખ્ય ચૂંટણી કમિશનર હાલમાં કોણ છે? કારણ કે ગયા વખતે જીપીએસસી માં એક બે પ્રશ્ન આ રીતના પૂછાણા હતા, તો એની પણ આપણે ચર્ચા કરી લઈએ કે હાલમાં જે મુખ્ય ચૂંટણી કમિશનર છે ભારત સરકારના એ છે ઓમ પ્રકાશ રાવત. જો અહીંયા મેં પહેલો ફોટોગ્રાફ મૂક્યો છે એ ઓમ પ્રકાશ સાહેબનો છે, જે હાલમાં આપણા મુખ્ય ચૂંટણી કમિશનર છે. પછી બીજા જે અન્ય બે ચૂંટણી કમિશનર છે એમાં પહેલા છે સુનિલ અરોરા, હાલમાં એનો પણ ફોટો અહીંયા મૂકેલો છે સુનિલ અરોરા સાહેબ. અને ત્રીજા જે ચૂંટણી કમિશનર છે અશોક લવાસા, એ પણ અહીંયા ફોટોગ્રાફ છે. તો ત્રણ અત્યારે ચૂંટણી કમિશનરના સભ્ય છે, પહેલા મુખ્ય અને બે અન્ય સુનિલ અરોરા અને અશોક લવાસા. પણ આમાં થોડાક દિવસ પછી ચેન્જ પણ થઈ શકે, તો કરંટની સાથે આપણે ભવિષ્યમાં જ્યારે ફેરફાર થાય તો એની ચર્ચા કરતા રહીશું. ત્યાર પછી છે રાષ્ટ્રીય મહિલા કૃષિ દિવસ. રાષ્ટ્રીય મહિલા કૃષિ દિવસની ઉજવણી 15 ઓક્ટોબરના દિવસે થાય છે, એટલે કાલે જ એની ઉજવણી થઈ. અને ક્યાં ઉજવણી કરવામાં આવી? તો કે દિલ્હીમાં કરવામાં આવી, અને કૃષિ મંત્રાલય દ્વારા આ 2016 થી ઉજવણી કરવામાં આવે છે. તો રાષ્ટ્રીય મહિલા કૃષિ દિવસની ઉજવણી જે થઈ એમના મુખ્ય અતિથિ હતા એ આપણા કૃષિ મંત્રી રાધા મોહનસિંહ. એ પણ આપણે એક્ઝામમાં પૂછાઈ શકે કે હાલમાં ભારત સરકારમાં કૃષિ મંત્રી કોણ છે? તો રાધા મોહનસિંહ, એ તમારે થોડું ધ્યાન રાખવાનું. રાષ્ટ્રીય મહિલા કૃષિ દિવસની ઉજવણી ભારત સરકાર દ્વારા ક્યારે થાય છે? તો 15 ઓક્ટોબરના દિવસે થાય છે, 2016 થી ઉજવીએ છીએ. અને કોણ ઉજવણી કરે છે? તો કૃષિ મંત્રાલય દ્વારા એમની ઉજવણી થાય છે, એ પણ આપણે થોડું ધ્યાન રાખવાનું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છે સબરીમાલા મંદિર. તમે સૌ જાણો છો આનો ઘણો બધો અત્યારે વિવાદ ચાલે છે, કારણ કે સુપ્રીમ કોર્ટે એક નિર્ણય આપ્યો હતો કે મંદિરો જે સબરીમાલા મંદિર છે ત્યાં મહિલાઓને પ્રવેશ કરવાનો અધિકાર છે સમાનતાના અધિકાર પ્રમાણે. તો એ હમણાં ઘણા બધા દિવસથી ચર્ચામાં છે, રોજ ન્યૂઝપેપરમાં પણ હોય છે, તો એની પણ આપણે થોડીક માહિતી મેળવી લઈએ. સબરીમાલા મંદિર છે એ 8મી શતાબ્દીમાં બાંધવામાં આવ્યું હતું. 8મી શતાબ્દીથી જૂનું મંદિર છે. એ ક્યાં આવેલું છે એવો પ્રશ્ન આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે, કારણ કે રોજ ન્યૂઝપેપરની લાઇમલાઇટમાં હોય છે. તો કેરળમાં સબરીમાલા મંદિર આવેલું છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય, તો એ નિર્ણય શું હતો કે મહિલાને પ્રવેશ કરી શકશે. પહેલા એવી એની એક માન્યતા હતી કે મહિલાને પ્રવેશ ન આપો, કારણ કે જે મહિલાઓ છે એ માસિક ધર્મના કારણે મંદિર અપવિત્ર ન થાય, એટલા માટે તેને ત્યાં પ્રવેશ ન આપો એવી માન્યતા હતી વર્ષોથી. પણ એમણે હમણાં જ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો, એના કારણે સુપ્રીમ કોર્ટે કીધું 4-1 ની બેન્ચ, એટલે 5 બેન્ચની સભ્ય હતા, 5 સભ્યોની બેન્ચ, જજે ચુકાદો આપ્યો 5-1, એમાં એમણે કીધું છે કે મહિલાને પ્રવેશ આપો. તો એનું ઘણું બધું આંદોલન ચાલે છે, તો આપણે એનું બેઝિક થોડુંક આપણને ખબર હોય છે કે કેરળમાં આવેલું છે. પછી બથુકમ્મા ફેસ્ટિવલ, તો આ ફેસ્ટિવલ ક્યાં ઉજવાય છે? કાલે જ ઉજવણી થઈ, તો અત્યારે ચાલુ જ છે એવું પણ કહી શકીએ કે એક વીક સુધી ઉજવાય છે. બથુકમ્મા ફેસ્ટિવલ હૈદરાબાદમાં ઉજવાય છે અને માછીમાર સમાજ દ્વારા ઉજવવામાં આવે છે. માછીમાર સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવે છે. અને હૈદરાબાદમાં તમે સૌ જાણો છો કે હુસૈન સાગર તળાવ આવેલું છે, હુસૈન સાગર, તો ત્યાં આની ઉજવણી ઘણા બધા માછીમાર સમુદાયના ભાઈઓ બહેનો ભેગા થયા હતા, આ બથુકમ્મા ફેસ્ટિવલની ઉજવણી થઈ. તો આના ઉપરથી પ્રશ્ન પડે તો તમે થોડું ધ્યાન રાખજો. ત્યાર પછી છે યુથ ઓલિમ્પિક હાલમાં ચાલી રહી છે આર્જેન્ટિનામાં, બ્યુનસ એરિસમાં. તો એના ઉપરથી પ્રશ્ન બની શકે કે હોકીની રમતમાં પ્રથમવાર ભારતે 2 સિલ્વર મેડલ જીતેલા છે, તો કેટલા મેડલ જીતેલા છે અથવા કયો મેડલ હોકીની રમતમાં મળેલું છે, ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, એવા કોઈ પણ પ્રશ્ન બને તો મેન્સ હોકી જે ટીમ હતી એ અને મહિલા હોકી ટીમ બંનેને સિલ્વર મેડલ મળેલો છે, તો એના ઉપરથી આપણે થોડું જોઈએ. જો પુરુષ વિભાગ છે મેન્સની ટીમ, એ ભારત અને મલેશિયા વિરુદ્ધ એમનો જ મુકાબલો થયો હતો મલેશિયાની ટીમ સાથે, અને એમાં ભારતનો પરાજય થયો એટલે એમને સિલ્વર મેડલ મળેલો છે. સેમ એવી જ રીતના મહિલા વિભાગની જે ટીમ હતી એમનો, ભારતની મહિલા વિભાગની ટીમ અને આર્જેન્ટિના જે અત્યારે ત્યાં જ અત્યારે યુથ ઓલિમ્પિક ચાલે છે એ આર્જેન્ટિનાની ટીમ સામે ભારતનો પરાજય થયો અને એમને સિલ્વર મેડલ મેળવેલો છે આપણી જે યુથ ટીમ છે એમના દ્વારા. તો એના ઉપરથી પ્રશ્ન બને તો તમે થોડું ધ્યાન રાખજો, કોની કોની સામે ભારતનો પુરુષ વિભાગ અને ભારતની મહિલા વિભાગનો મુકાબલો, એ થોડું તમારે ધ્યાન રાખવાનું છે. 2 સિલ્વર મેડલ મળેલા છે એ પણ થોડું ધ્યાન રાખવાનું છે. પછી કાલે આઈસીસી વર્લ્ડ રેન્કિંગની જાહેરાત થઈ અને એમાં થોડો ફેરફાર થયો છે, તો એ પણ આપણે સાથે સાથે જોઈ લઈએ. વિરાટ કોહલી એ ફર્સ્ટ રેન્ક ઉપર યથાવત છે, એમને કોઈ નુકસાન નથી થયું. પછી પૃથ્વી શો, જે આપણા પ્રદાર્પણ કરનાર વેસ્ટ ઇન્ડિઝ સામેની આપણી હમણાં જ ટેસ્ટ મેચ રમાણી, સિરીઝ રમાણી, એમાં બહુ સારું પ્રદર્શન કર્યું અને બહુ યંગ ક્રિકેટર કહી શકે, એમનો ઘણા બધા
રેન્કિંગમાં સુધારો થયો અને 60મા ક્રમે એમનો પહોંચી ગયા છે. હજી પહેલી બે મેચમાં જે 60મા ક્રમ સુધી પહોંચી ગયા છે. પછી ઋષભ પંત એમનો 62મો ક્રમ છે. તો બંનેના ક્રમ આપણે ભારતના અગત્યના છે, વિશ્વ લેવલના કોઈ ક્રમ આપણા માટે બીજા ક્રિકેટરનો અગત્યના નથી. તો વિરાટ કોહલી ફર્સ્ટ રેન્ક ઉપર છે, પૃથ્વી શો 60મા ક્રમાંક ઉપર છે અને ઋષભ પંત 62મા ક્રમાંક ઉપર છે, એ તમે થોડું ધ્યાન રાખજો. ત્યાર પછી અફઘાનિસ્તાન પ્રીમિયર લીગ ચાલે છે, ત્યાં હઝરતુલ્લા જાજે નામના એક બેટ્સમેન છે અને એમણે 6 બોલમાં 6 સિક્સર ફટકારી છે. તો એક રેકોર્ડ બ્રેક એમણે કરેલો છે, તો એ પણ આપણે થોડું ધ્યાન રાખવાનું. બેટ્સમેનનું નામ શું છે, કઈ જગ્યાએ, તો કે અફઘાનિસ્તાન પ્રીમિયર લીગ બેટ્સમેનનું નામ છે હઝરતુલ્લા જાજે. ત્યાર પછી ક્યાં ક્યાં ખેલાડીએ સિક્સર ફટકારી, ન્યૂઝપેપરમાં આખું એનાલિસિસ છે, કારણ કે અત્યાર સુધીના ઘણા ઓછા ખેલાડી છે જેણે આવું પ્રદર્શન કરી ચૂક્યા. તો એનું એક આપણે થોડું જોઈ લઈએ. પહેલું છે ભારતના યુવરાજસિંહ, રવિન્દ્ર જાડેજા, રવિ શાસ્ત્રી, પછી ક્રિસ ગેલ, હર્ષલ ગિબ્સ, એલેક્સ હેલ્સ અને મિઝબાલ ઉલ હક. તો આ બધા લોકો છે જેમણે ખૂબ સારું ક્રિકેટમાં પ્રદર્શન. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના બહુ સરસ રીતના આપણે કરંટ અફેર્સ આજનું બહુ મસ્ત રીતના નેશનલ લેવલના ન્યૂઝ, ગુજરાત લેવલના ન્યૂઝ, ઇન્ટરનેશનલ લેવલના ન્યૂઝ, રમતગમત પણ સાથે સાંકળી લીધું અને બંધારણનો અને રાજ્ય કહે તો ભૂગોળનો ટોપિક પણ સાથે સાથે શીખવાની કોશિશ કરી. તમને જરૂરથી મજા આવી જશે. તો જરૂરથી એક લાઇક તો તમારે દેવી જ પડે, એ બે મતની વાત છે. ઘણા બધા વિદ્યાર્થીઓ જોવે છે, ઓછી લાઇક આવે છે, ઘણી દુઃખની વાત છે, પણ તમે લાઇક કરતા રહેશો, અમારો ઉત્સાહ વધતો રહેશે અને સારામાં સારા લેક્ચર ડિજિટલ માધ્યમથી તમને પ્રોવાઈડ કરવાનો અમારો એજ્યુસફર પરિવારનો ઉદ્દેશ્ય છે. અમે આગળ વધતા રહીશું. તો જરૂરથી આ લેક્ચરને લાઇક કરો, નીચે કમેન્ટ છે ત્યાં કમેન્ટ સેક્શનમાં પ્લીઝ કમેન્ટ કરો અને જેટલા પણ તમારા વિદ્યાર્થી મિત્રો છે એમને વોટ્સએપના માધ્યમથી આ બહુ સરસ લેક્ચર તમે સેન્ડ કરી શકો છો અને એમને શેર કરી શકો છો. શેર કરો જેથી કરીને એ પણ સરસ રીતના કરંટ અફેર્સ ભણી શકે. મિત્રો, આ લેક્ચર જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કાલે મળીશું નવા કરંટ અફેર્સના વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.